સૂર્યપુત્રી તાપી નદીના કાંઠે આવેલા સુરત શહેરમાં તાપી નદીને કાંઠે અનેક પૌરાણિક મંદિરો આવ્યા છે, જેનું મહત્ત્વ આજે પણ અકબંધ છે. ખાસ કરીને જો ચોક વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં રાજરાજેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવ્યું છે, જે એક બે નહીં પરંતુ 3 સ્વયંભૂ શિવલિંગ માટે જાણીતું છે. સ્વયંભૂ પ્રગટ થયેલા આ શિવલિંગને જોઈને સૂર્ય ઉપાસકો દ્વારા 13મી સદીમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હોય એમ લોકોનું માનવું છે. ગુર્જર ઓવારા એટલે કે ઘંટા ઓવારા નજીક આવેલા આ મંદિરમાં પેઢી દર પેઢીના પૂજારીઓ દ્વારા સેવા કરવામાં આવે છે, જેમાં મુખ્ય પૂજારી મુકેશભાઈ ગોસ્વામીની સાથે 19 વર્ષીય પૂજારી નીલકંઠ ગોસ્વામી પણ પૂજા અર્ચના કરવાની સાથે સાથે ગાયોનું ધ્યાન રાખે છે. નીલકંઠ ગિરી ગોસ્વામી, પૂર્વજોએ કીધું છે કે 19મી સદીનું આ 700 કે 800 વર્ષ જૂનું મહાદેવનું મંદિર છે. એમાં 3 સ્વયંભૂ શિવલિંગ છે, જેને આપણે રાજરાજેશ્વર મહાદેવ, કોટેશ્વર અને તળવેશ્વર મહાદેવ તરીકે ઓળખીએ છીએ. બ્રહ્મા અને વિષ્ણુ મહેશનું સ્વરૂપ છે, એમ 3 દેવોનું સ્વરૂપ છે. ગુજરાતભરમાં શ્રાવણ માસને લઈને અત્યારથી જ શિવાલયો અને મહાદેવ મંદિરોનો મહિમા ગવાઈ રહ્યો છે, જેમાં સુરતનું જાણીતું રાજરાજેશ્વર મહાદેવનું મંદિર પણ બાકાત નથી. પૂજારીઓના મતે તાપી પુરાણ અને તાપી મહાત્મ ગ્રંથોમાં નોંધ અનુસાર કપિલ મુનિએ તપ કરી સૂર્યદેવને પ્રસન્ન કર્યા હતા અને તેમની વિનંતીથી ભગવાન તાપી કિનારે કાંતાર શિવ સ્વરૂપે આવીને વસ્યા હતા. 13મી સદીમાં તાપી કિનારે 3 શિવલિંગો પ્રગટ થતાં સૂર્ય ઉપાસકો દ્વારા આ જ સ્થળે રાજરાજેશ્વર મંદિર બનાવવામાં આવ્યું હતું, જેમાં 13મી સદીમાં બનેલા આ પ્રાચીન મંદિરમાં ગણેશજીની પણ પ્રાચીન પ્રતિમા છે. 3 રાજ્યોમાંથી પસાર થતી તાપી નદી અંદાજે 724 કિલોમીટર લાંબી છે અને ત્યાં 3 લિંગ સ્વયંભૂ હોય તેવું સુરતનું આ એકમાત્ર શિવ મંદિર છે. મંદિરમાં ખાસ પ્રકારની વિધિ હોય તો દશાની વિધિ હોય કે મરણની વિધિ હોય કે દેવીના નારાયણ બલિઓ એ બધી બલિઓ વિધિ કરવા આવે છે. તાપી પુરાણમાં પણ આ અતિ પ્રાચીન રાજરાજેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ છે. પૂજારીઓના મતે તેમના પૂર્વજોએ તેમને જણાવ્યું હતું કે આ મંદિર 700 થી 800 વર્ષ જૂનું છે, જેને રાજરાજેશ્વર મહાદેવ મંદિર, કોટેશ્વર મહાદેવ, તળવેશ્વર મહાદેવ એ માત્ર સુરતીઓમાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં પ્રખ્યાત છે. દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. આ સુરત જિલ્લાના અને સુરત વિસ્તારમાંથી આસપાસના અનેકો લોકો અહીંયા દર્શન કરવા આવે છે. ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના લોકો બી ખાસ અહીંયા દર્શન કરવા આવે છે. ગુજરાતનો એકમાત્ર તાપી તીર્થે આવેલો શિવલિંગ છે, જે સ્વયંભૂ 3 શિવલિંગ છે.